જી શું મામલો છે ને અહીંયા બિગકોસ પર શું કેમ આવું બોલ્યું? બિગકોસમાં આવવાનું કારણ એ છે કે હું યોગેશ ઠક્કર એડવોકેટનો ક્લાર્ક છું ને 2013ના રોજ બિગકોસ બસથી લાલબાગ બ્રિજ પર વર્ષાબેન પટેલ નામની વ્યક્તિનું અકસ્માત થયું હતું ને અકસ્માત બાદ એમની ટ્રીટમેન્ટ 2 થી 3 મહિના ચાલેલ ને 3 મહિના બાદ અકસ્માતના કારણે મૃત્યુ થયેલું. તો તેઓનું વળતર અરજનો મોટર એક્સિડન્ટ કેસ દાખલ કર્યો હતો નામદાર કોર્ટમાં. તે 8 થી 6 મહિના અગાઉ જજમેન્ટ આવેલું. એ જજમેન્ટના આધાર પર આજ રોજ અમો 27,75,000નું જપ્તી વોરંટ લઈને આવેલા. પરંતુ અહીંયા આવીને જાણવા મળે કે વિટકોસનો કોન્ટ્રાક્ટ 2013 થી 2015 સુધીમાં હતો. 2015 સુધી વિનાયક લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ મળેલો છે. એટલે વિટકોસ અત્યારે ક્યાં છે અને શું કરે છે, એમની બસો ક્યાં છે એ અમને કશું જ નથી માલુમ. અમારું કોન્ટ્રાક્ટ અલગ છે, વિટકોસનો કોન્ટ્રાક્ટ અલગ છે. એટલે તમારા વિનાયક લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના નામનો વોરંટ લઈને આવવાનું રહેશે. શું જવાબ આપે છે? એટલે એવું કહે છે કે વિટકોસને વિનાયકને અમારે કોઈ લેવા દેવા નથી. વિનાયકનો કોન્ટ્રાક્ટ અલગ છે અને વિટકોસનો કોન્ટ્રાક્ટ અલગ છે. આમાં માલિક એક છે કે અલગ અલગ છે? આઈ થિંક માલિક એક જ છે, બધા પાર્ટનર અલગ અલગ થયા કરે છે, બાકી માલિક તો એક જ રહી છે લગભગ. પૈસા આપવાના નથી? પૈસા એ સ્વીકારવા તૈયાર નથી કે વિટકોસ અમારું છે જ નથી. બરાબર. 2013માં મમ્મી ને પપ્પા લાલબાગ બ્રિજ પરથી જઈ રહ્યા હતા. એ સમયે પાછળથી વિટકોસ બસ સાથે એક્સિડન્ટ થયું હતું અને એમાં મારા મમ્મી 6 વર્ષ સુધી બેડ રેસ્ટ રહ્યા અને ત્યાર પછી એમનું અવસાન થયું છે. અમે વિટકોસ કંપની પર કેસ કરેલો. વિટકોસ કંપની 2013 પછી એમનો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો છે એટલે અત્યારે એ હદ મુક્તિ નથી. શું જવાબ આપો? એકચ્યુઅલી છે ને કોર્ટમાંથી તો અમારે દાવો આવી ગયો છે અમને પૈસા લેવાનો, પણ આ લોકોએ સામેથી કોઈ કાર્યવાહી કરી નથી અને પૈસા આપ્યા નથી. શું જવાબ આપે છે? એટલે એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી એટલે કોર્ટે અમને છે ને જપ્તીનો ઓર્ડર આપ્યો છે અને જપ્તી કરવા આવ્યા છે ત્યારે એ લોકોએ એમનું નામ બદલી નાખ્યું છે. એનું નામ વિનાયક લોજિસ્ટિક કરી દીધું છે. પહેલા વિટકોસ કંપની વિટકોસ હતું. કોર્ટે દાવો 27 લાખનો કર્યો છે, 27 લાખ સમથિંગ છે, પણ અહીંયા આપવાની ના પાડે છે કે અમારી કોઈ કંપની વિટકોસ કંપની કોઈ છે જ નહીં. માલિક બદલાઈ ગયા છે કે એવું કંઈક? માલિક તો એ જ છે પણ નામ બદલીને આ લોકો આવી રીતે આવું કર્યા કરે છે. પહેલા વિટકોસ કંપની હતી, પછી વિનાયક પ્રાઇવેટ લિમિટેડ કર્યું, અત્યારે વિનાયક લોજિસ્ટિક કર્યું. એટલે નામ બદલી નાખે છે એટલે અમને વારે ઘડીએ કોર્ટમાં જવું પડે છે. શું નામ? પટેલ જયદીપ.